ટેકાના ભાવે ચણાની કડી કરવામાં આવતા રજીસ્ટ્રેશનમાં થતી હેરાનગતિ નિવારવા માટે ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોરાજીના ઉપલેટા તાલુકાના ખેડૂતો માટે રજીસ્ટ્રેશન ઓફિસ ધોરાજીમાં ચાલુ કરવામાં આવી છે. ચણાના ટેકાના ભાવમાં ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી ચાલી રહેલ છે. જે કાર્યવાહી દરમિયાન હાલમાં આશરે 800 ખેડૂતો ખાતે ટોકન આપવામાં આવેલ છે અને તેના અનુસંધાને હજુ 60% જેવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ બાબતે જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં રજીસ્ટ્રેશન ઓફિસે 16 માર્ચના રોજ એવી જાહેરાત કરવામાં આવેલ છે કે 25 માર્ચ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. તેના બદલે 17મી તારીખે રજીસ્ટ્રેશન બંધ કરાઈ જવાથી કોઈ જાણ કરાઈ નથી અને અચાનક બંધ કરવાથી ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેથી ખેડૂતો પોતાની ચણાની ખરીદી તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. સુભાષ ગુસાભાઈ ભુવા, ખજુરી ગુંદાળા તાલુકો, જેતપુર. અમે ચણાની ઓનલાઈન કરવા આવ્યા હતા અહીંયા 3 તારીખે, તો એ લોકોએ 3 તારીખે અમને ટોકન આપ્યા. ટોકનમાં 558માં મારો વારો છે, તો એ લોકો એમ કહે છે કાયમ અમે 150નું ઓનલાઈન કરીએ, તો આજ 15મો દિવસ છે, તો એને હજી અમારો વારો આવ્યો નથી. હજી એમ કહે છે કે 452 પૂછ્યું છે અને આજ તો એને બોર્ડ મારી દીધું કે ઓનલાઈન બંધ છે, હવે કોઈ ધક્કા ખાવા નથી. બંધ કરવાનું કારણ શું? બંધ કરવાનું એ લોકો એમ કે ઉપરથી બંધ કરી દીધું છે, અમારું કાંઈ હાલે નહીં. એમાં સરકાર કહે તો અમે ચાલુ કરીશું. અને પેપરવાળાનું મેં એને તેથી કીધું હતું, ભાઈ પેપરમાં લખેલું આવ્યું છે આ છેલ્લો દિવસ છે, તો એ કે પેપરવાળાનું અલગ મારું હાલે, તમને 28 તારીખ લગી ચાલુ રાખવાનું થાય છે, તો આજે એ લોકોએ બંધ કરી દીધું ને અમને ખોટે ખોટા આ 4થો 5મો ધક્કો છે અમારે. કાલે આવજો ને તમને વાયલા બાયણે રજીસ્ટર. એ તો સોખી જ વાત છે કે ભાઈ 15 દિવસમાં 452 પૂગ્યું છે, તો આ રજીસ્ટ્રેશન થયું કોનું ભાઈ? અને કાયમ 150નું કરે છે એ. એમ કહે છે કે અમારી પાસે 3 કોમ્પ્યુટર છે, બરોબર, 3 કોમ્પ્યુટરમાં 50-50 થતા 150 થાય કાયમી. તમારી મુખ્ય માંગણી શું છે અત્યારે? મુખ્ય માંગણી આ કે અમને ઓનલાઈન કરી આપે, બીજું તો હું એનું રજીસ્ટ્રેશન કરી દઈએ. રશ્મિન ગાંધી, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી.